વલસાડ તાલુકાના માથાબર રિયલ એસ્ટેટ બુટલેગર ઈશ્વર વાસફોડિયાના સાગીરદ કેવલ દેસાઈએ હોમગાર્ડને ચાલુ ફરજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ગુનામાં પોલીસે કેવલ દેસાઈની ધરપકડ કરી હતી। વલસાડ ખાતે મેઘ પ્લાસા યમુના દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેકભાઈ વિજયભાઈ ઝા કે જેઓ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે। ગત તારીખ 19મી ઓક્ટોબરની રાતે દરમિયાન તે અન્ય કોઈ એક હોમગાર્ડ રાકેશભાઈ મુન્નાભાઈ ખરવાર સાથે કડોદરામાં વરેલી પાટિયા બસ સ્ટેન્ડ નજીક ફરજ ઉપર હાજર હતા। તે સમયે મધ્યરાત્રિના 32 કલાકે પલસાણાનો માથાબારે કેવલ હિરેનભાઈ દેસાઈ નંબર વગરની બાઇક લઈ આ બંને હોમગાર્ડ નજીક આવ્યો હતો અને કિસ્સામાંથી ફોન કાઢી ફોન ઉપર કોઈને કહેવા લાગ્યો કે અમે અહીંયા બાપ છીએ, અમારું કોઈ કશું બગાડી શકે નહીં, તમે વલ્લી પાટિયા પાસે આવી જાઓ। તેમ કહી આ બંને હોમગાર્ડને બોલાવી કહેવા લાગ્યો હતો કે તું મને કેમ આંખો કાઢીને જુએ છે, હું તારી વર્દી ઉતારી દઈશ, તારું અપહરણ કરી તારું મર્ડર કરાવી નાખીશ, તારે કોઈ પણ પોલીસ વાળાને બોલાવો હોય તો બોલાવી લે, પોલીસ મારું કશું બગાડી નહીં લે, તેમ કહી ધમકી આપી હતી। માતાબાર રિયલ એસ્ટેટ બુટલેગર ઈશ્વર વાસફોડિયા અને કેવલ દેસાઈ તેમજ તેના સાગીરતો દ્વારા થોડા મહિના અગાઉ જ વા કનેડા ગામમાં ડેપ્યુટી સરપંચ સાથે પણ બબાલ કરી હતી, જેના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને રિવોલ્વર કાઢી ધમકી આપી હતી। તે બબાલમાં ઈશ્વર વાસફોડિયા હજુ વોન્ટેડ છે, જેને હજુ સુધી પોલીસ પકડી શકી નથી। ત્યાં ઈશ્વરના સાગીરતે ફરી માથાકૂટ શરૂ કરી છે અને તે પણ પોલીસમાં ફરજ બજાવતા ઈસમો સામે, તો આવા ગુંડાગીરી ચલાવતા લિસ્ટેડ માથાવારે બુટલેગર ઈશ્વર વાસફોડિયાને જિલ્લા પોલીસ ક્યારે પકડશે તે હવે જોવું રહ્યું।